તમારા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગોલ લક્ષમાં. આજે આપણે ધોરણ 9 અને એમાં પણ સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર જોવાના છે, જેમનું કુલ ગુણ છે 80 અને સમય રહેશે 3 કલાકનું. બધા જ પ્રશ્ન ફરજિયાત છે, આંતરિક વિકલ્પો આપેલા છે. પ્રશ્ન ક્રમાંકમાં 54 ફરજિયાત છે. ઓકે, વિભાગ એથી શરૂઆત કરતા પહેલાં તમારી જે એક્ઝામ ચાલી રહી છે તેમની માટે ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. આ પ્રશ્નપત્ર પણ અગત્યનું છે, તો જેટલે જુદી જોજો. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો મૈસૂરનો વાઘ કોને કહેવામાં આવે છે? તો મૈસૂરનો વાઘ કોને કહેવાય છે? ટીપુ સુલતાનને. જર્મન સમ્રાટ કોણ છે? તો એડોલ્ફ હિટલર છે. ભારતીય સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. કાંથાની બનાવટ માટે કેની જરૂર પડે છે? તો ખેરના વૃક્ષની જરૂર પડે છે. દચી ગામ ક્યાં આવેલો છે? તો જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. 1857ના સ્વતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતા? તો હા. પ્રતિબંધિત અટકાય હેઠળ આરોપીને 3 મહિના સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો ખરું. કાળી જમીનને રેગુરના નામથી પણ ઓળખાય છે? તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. ભારતમાં કસ્તુરી મૃગ દક્ષિણ ભારતમાં જોવા મળે છે? તો ખોટું છે. ભાંગડા ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે? તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. આગળ જોઈએ તો નીચેના પ્રશ્નના એક વાક્યમાં શબ્દમાં ઉત્તર આપવાના છે તમારે. દેશના સંરક્ષણ દળના સર્વોચ્ચ વડાને શું કહે છે? રાષ્ટ્રપ્રમુખ કહે છે. સમુદ્રની ભરતીને લીધે કયા સરોવર રચાય છે? તો લગુન સરોવરો રચાય છે. ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? તો ઉત્તર ભારતમાં જોવા મળે છે. સંદેશ કયા રાજ્યની જાણીતી મીઠાઈ છે? તો બંગાળની જાણીતી મીઠાઈ છે. રાઈટ, ચલો આગળ જોઈએ. ખાલી જગ્યા પૂરો. સોવિયત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો હતો? તો સોવિયત યુનિયને પરમાણુ અખતરો કર્યો હતો 1949માં. અહીં ખોટું છે. આંધ્રપ્રદેશમાંથી ખાલી જગ્યા રાજ્યની રચના થઈ હતી? તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના થયેલી હતી. લોકશાહીનો આધારસ્તંભ કયો છે? તો ચૂંટણી છે. ભારતમાં પરંપરાગત રીતે ખાલી જગ્યા ઋતુઓ ગણવામાં આવે છે? તો ટોટલ ઋતુ તમે જુઓ ભારતમાં પરંપરાગત તો 4 ઋતુ ગણવામાં આવે છે. વાવાઝોડું જાપાનમાં કયા નામે ઓળખાય છે? તો વાવાઝોડાને જાપાનમાં હેરિકેન નામે ઓળખવામાં આવે છે. જર્મનીના નાઝીવાદના સ્થાપક કોણ હતા? તો હિટલર હતા, એ આપણને ખબર છે. કયા વાઇસરોયે બંગાળના 2 ભાગલા કર્યા હતા? તો લોર્ડ કરઝન, વાઇસરોય કરઝન. આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણી થાય છે? તો દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી કરવામાં આવે છે. કયું આચરણ સામાજિક કલંક છે? તો અસ્પૃશ્યતા એ કેવું છે? સામાજિક કલંક છે. 2015ની વસ્તી ગણતરી મુજબ ગીર જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી હતી? તો 523 હતી. કેટલી હતી? 523 હતી. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો વિધાનોનું કારણ આપો. ડેલાઉસીની ખાલસા નીતિ અમલમાં મૂકી હતી, તો એના વિશે તમારે લખવાનું છે. આવા પ્રકારના ક્વેશ્ચન આવશે જ, ચોપડીના પહેલા પાઠમાં છે. વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાય રૂપી હતી? તો બીજા પાઠમાં છે, બીજા નહીં ત્રીજા પાઠમાં. ભારત અને રશિયા વચ્ચે સંબંધોની સંક્ષેપમાં રચના કરીએ, તો આ તો પછીનો પાઠ છે જે તમારા આ એક્ઝામમાં નથી. હૈદરાબાદમાં પોલીસ પગલું ભરવામાં આવે છે. સંકલ્પમાં સમજાવો બંધારણ કોને કહેવાય? કેન્દ્ર યાદી વિશે. કેન્દ્ર યાદી વિશે તમને ખબર છે કે કેન્દ્ર યાદીમાં કેટલા સબ્જેક્ટોની વાત કરવામાં આવી છે? 97 વિષયોની વાત કરવામાં આવી છે. કેટલા વિષય? 97. તફાવત સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાત, તો 35 વર્ષ કે તેથી વધારે ઉંમર હોવી જોઈએ. ઓકે, ભૌગોલિક કારણોની વાત કરીએ તો મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વિશિષ્ટતાઓ અને ભારતમાં પ્રાણી અને ભૌગોલિક પ્રદેશની યાદી, દક્ષિણ ભારતના લોકોનો ખોરાક અને આપત્તિનો પ્રકાર જણાવી અને ઉદાહરણ આપવાના છે. અને ઉત્તર ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? આવા પ્રકારના સવાલો હોઈ શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિભાગ ડીમાં, એમાં પણ તમે જુઓ તો 54 નંબરનો સવાલ કે જે મેપ માટેનો છે એ પણ મહત્ત્વનો છે. કાપની જમીન તમારે બતાવી છે તો ગુજરાતમાં બતાવી શકો છો. ક્યાં બતાવી શકો છો? ગુજરાત. નર્મદા નદી તમારે બતાવી છે તો નર્મદા નદી આપણા ગુજરાતમાં મધ્યપ્રદેશથી કાઢીને તમે બતાવી શકો છો આગળ. ઓકે, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે, એ કાંટાળા જંગલો તમારે ક્યાં જોવા મળશે? રણ પ્રદેશ, રાજસ્થાનમાં. અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જોવા મળશે? ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં. આ હતા ઘણા બધા સવાલ ઇમ્પોર્ટન્ટ, પણ બીજા પણ જો ઇમ્પોર્ટન્ટ સવાલ જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તમને મળી જશે.